નમસ્તે મિત્રો, કેમ છો? ગૌરીવ્રતની એક થાળી અગાઉ પણ મેં એક મૂકેલી, જેથી મમ્મીઓ અને દીકરીઓનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આજે પણ એક સરસ મજાની થાળી, જેમાં તમે પૂરી, બટાકા ટામેટાનું શાક અને ચોખા વગરનો દૂધપાક, આમાંથી કોઈ પણ વસ્તુ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ખૂબ સરસ રીતે આ થાળી થાય છે અને દીકરીઓનો જમવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. શરૂ કરીએ સરસ મજાની થાળી. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ મજાની રેસીપી સાથે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે. હજુ સુધી આપ સૌએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો વધુ કંઈને કહેતા શરૂ કરીએ. ગૌરીવ્રતની મોળી થાળી. બટાકાને સૌપ્રથમ મેં ધોઈ કુકરમાં 3 વિસલ લઈ અને બાફી છાલ ઉતારી લીધી છે. મીઠું નાખવાનું નથી અને ટામેટાં લીધા છે. 1 કપ બટાકા અને 1/2 કપ ટામેટાં છે. એક પેનમાં તેલ કે ઘી તમે જે ખાતા હો એ લેવાનું છે. મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. અહીંયા તમે જીરું ઉમેરતા હો તો ઉમેરવાનું, ન ઉમેરતા હો તો નહીં ખાવાનું. બધી જ વસ્તુઓ જે મેં બતાવી છે એમાંની કોઈ પણ વસ્તુ તમે સ્કીપ કરી શકો છો. ઘણા લોકો ગૌરીવ્રતમાં અમુક વસ્તુ નથી ખાતા. મેં રાઈ સ્કીપ કરી છે. 1 ચમચી જીરું ઉમેર્યું છે, મીઠા લીમડાના પાન અને લીલા મરચાં. જો તમારી બાળિકાઓ મરચું ન ખાતી હોય તો ઓછું ઉમેરવાનું. ટામેટાં અને બટાકા ઉમેરી દઈએ છીએ. જીરું તતડે પછી હલાવી લઈએ છીએ. હિંગને મેં સ્કીપ કરી છે, ઉપવાસમાં હિંગ ખવાતી નથી. મિક્સ કરતા જઈએ છીએ. હળદર પણ ઘણા નથી ખાતા. હું અહીંયા 1/2 ચમચી એટલે પિંચ જેવી હળદર, 1 ચમચી મરચું, થોડાક ચીલી ફ્લેક્સ ઉમેરું છું. બાળકો મીઠું નથી ખાતા હોતા, જો તમારા બાળકો મરચું થોડુંક વધારે ખાતા હોય તો આવી રીતે ઉમેરવાથી એમને ટેસ્ટ સરસ આવે છે. થોડુંક પાણી ઉમેરીએ છીએ, લગભગ 1/2 કપ જેવું પાણી મેં ઉમેર્યું છે. ઉકળવા દઈએ છીએ. ઉકળે એટલે થોડાક બટાકા મેં ભાગી લીધેલા, 2 કપ જેવા સ્મેશ કરેલા, જેનાથી રસો એકદમ ઘટ થઈ જશે એટલે બીજું કંઈ ઉમેરવાની જરૂર નહીં રહે. અને આવી રીતે થોડાક થોડાક ભાગતા જવાનું છે તો એ દળદાર રસો થઈ જશે અને રસાવાળું શાક પણ બાળકાને ખાવા મળશે. એને લગભગ 4-5 મિનિટ ઢાંકણું ઢાંકીને ઉકળવા દઈએ છીએ. લીંબુનો રસ ઉમેરીએ છીએ. સ્કીપ કરવો હોય તો કરી શકો છો. અને સાથે સાથે એક ગોળનો ટુકડો, બાળકોને ગળ્યું ભાવતું હોય છે, ન ખાતા હોય તો ગોળ પણ એવોઇડ કરવાનો. મિક્સ કરી લઈએ છીએ, ઉકળવા દઈએ છીએ. કોથમીર ઉમેરી અને આપણે એને સર્વ કરીએ છીએ. તૈયાર છે આપણું મોળું શાક, સરસ રીતે ફટાફટ થઈ જતું. એને હવે આપણે સર્વ કરીએ. દૂધપાક માટે મેં અહીંયા અમૂલનું A2 મિલ્ક લીધું છે. તપેલાને ભીનું કરી અને દૂધને ઉમેરી દઈએ છીએ. ઉભરો આવે ત્યાં સુધી જ એને ગરમ કરવાનું છે, વધારે ઉકાળવાનું નથી. આ સરસ ટ્રીકથી હું તમને બતાવવાની છું, આગળ પણ મેં બતાવેલું. અહીંયા ઉભરો આવી ગયો છે અને હવે એમાં 2 કપ જેટલી ખાંડ ઉમેરીએ છીએ. ગળપણ તમારી રીતે તમે વધતું ઓછું કરી શકો છો. ખાંડ ઉમેરીને હલાવી લઈએ છીએ. ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો લીધો છે, જેમાં બદામ, કાજુ અને અખરોટ છે, 2 કપ છે એ ઉમેરી દઈએ છીએ. ડ્રાય ફ્રૂટ્સ દૂધને ફટાફટ ઘટ કરે છે. અહીંયા તમે ચોખા ઉમેરતા હો તો પલાળેલા ચોખા તમારે ઉમેરવાના છે. હલાવતા રહીએ છીએ જેથી દૂધ ચોંટે નહીં. 1-2 મિનિટ હલાવ્યા પછી એમાં મેં દૂધમાં કેસરને પલાળી લીધેલું 20 મિનિટ એ ઉમેરી દઈએ છીએ. 1/2 ચમચી ઇલાયચી પાવડર, 1/2 ચમચી જાયફળ પાવડર અને સાથે સાથે મેં બદામ પિસ્તાની કતરણ કરેલી એ પણ ઉમેરી શકીએ છીએ. ડ્રાય ફ્રૂટ સ્કીપ કરી શકો છો. તૈયાર છે દૂધપાક, સરસ રીતે ઘટ થઈ જતો અને ફટાફટ બની જતો. પૂરી માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને એમાં મીઠું ઉમેરાતું નથી, સીધું આપણે પાણી ઉમેરીએ છીએ. સોજી મેં 1 ચમચી ઉમેરી છે. સોજી ઘઉંની જ થતી હોય છે જેથી પૂરી ફરસી બને છે.
એટલે આ ખાઈ શકો છો તમે. ફક્ત એક ચમચી સોજી ઉમેરવાથી પૂરી ક્રિસ્પી બને છે અને છેક સુધી કડક રહે છે, ફૂલેલી રહે છે. એક ચમચો તેલ લીધું છે, બરોબર મિક્સ કરી લઈએ છીએ. લોટની અંદર તેલનું સરસ રીતે કોટિંગ થશે તો પૂરી તમારી ખૂબ સરસ રીતે ફૂલશે અને ક્રિસ્પી પણ થશે. આ ખાસ ધ્યાન રાખવાનું, મુઠ્ઠી પડે એવું મોયણ લેવાનું છે. કોટિંગ થઈ ગયા પછી એને ધીરે ધીરે પાણી ઉમેરી અને ટૂંપી લઈએ છીએ. હંમેશા યાદ રાખવાનું કે પાણી ધીરે ધીરે જ ઉમેરવાનું. આ જે નવા શીખતા હોય એના માટે ખાસ ટીપ છે. આમ તો બધા પૂરી બનાવતા જ હોય છે એટલે કંઈ કહેવાનું ના હોય. લગભગ અડધા કપથી પણ ઓછું પાણી જાય છે. પણ ઘઉંના લોટ તમે કયા પ્રકારના ઘઉં ખાઓ છો અને એના લોટ વાપરો છો એના ઉપર પણ બહુ આધાર રહેતો હોય છે. અહીંયા લોટને સરસ રીતે મસળી લેવાનો છે. મસળી લઈ અને જોતા મુજબ પાણી નાખીએ છીએ. લગભગ અડધા કપથી પણ ઓછું મારે પાણી ગયું છે. જેમ ટૂંપતા જશો એમ સરસ એનો લોટ થશે. થોડુંક ઓઇલ ઉમેરી એને ગ્રીસ કરી લઈએ છીએ. ગ્રીસ કરીને ફરીથી 2 મિનિટ એને ટૂંપી લઈએ છીએ. ઓઇલને હંમેશા કોટિંગ કરવાથી તમારો લોટ ડ્રાય નહીં થાય. જ્યારે પણ રેસ્ટ આપશો ત્યારે લગભગ 10-15 મિનિટ એને રેસ્ટ આપીએ છીએ. રેસ્ટ આપ્યા પછી તમને જે પ્રકારની પૂરી ખાવી હોય એ પ્રકારના એના ગુલ્લા વાળી લઈએ છીએ, લુવા વાળી, અને ગુલ્લા વાળીને ઢાંકી રાખીએ છીએ જેથી કરીને ડ્રાય ન થાય. જ્યારે પણ પૂરી વણો તો એને હાથમાં બરાબર ગુલ્લાને મસળી લો અને ત્યારબાદ ઓરસિયા ઉપર મૂકી અને જે સાઇઝની જાડી પાતળી નાની મોટી ખાવી હોય એ પ્રમાણે વણી શકો છો. અહીંયા મેં મીડિયમ પૂરી વણી છે. તેલને સૌ પ્રથમ પહેલાં ગરમ કરવાનું છે, ચેક કરી લેવાનું છે. તેલ આવી ગયું છે. ગરમ તેલમાં જ હંમેશા પૂરીને ઉમેરવાની. પૂરી ઉમેર્યા પછી આવી રીતે ઝારાની મદદથી એને સતત હલાવતા રહેવાનું છે, દબાવતા રહેવાનું છે જેથી તમારી બધી જ પૂરીઓ આવી રીતે સરસ રીતે ફૂલશે. એક સાઈડ થોડીક ગુલાબી જેવી થઈ જાય પછી એને ઊંધી કરી લઈએ છીએ. ઊંધી કર્યા પછી જે બીજી સાઈડ છે એને એકદમ કડક થવા દેવાની છે. આવું કરવાથી તમારી પૂરી છેક સુધી કડક રહેશે. તમે બીજી સાઈડ એને કડક રાખશો તો સહેજ પણ એ બેસી નહીં જાય અને સરસ થઈ જાય છે. જોઈ શકો છો કે આપણી થાળી તૈયાર છે. શાક છે, દૂધપાક છે અને પૂરી છે. તો મિત્રો, આવી રીતે તમે દીકરીઓને ગૌરીવ્રતમાં મોળી થાળી બનાવી આપો, પિસ્તાસથી સજાવી છે અને સર્વ કરો. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું ગૌરીવ્રતની એક સરસ મજાની રેસીપી લઈને. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.